सामान्य नियम अनुसार आवक वेरा कायदा की कलम 50 हेठ एवं जोगवाई है कि कोईपण बिजनेस हेतुसर उपयोग में लेवायेली एवं जो कैपिटल एसेट होना पर तमे डेप्रिसिएशन लाभ लीधो है तो एना केस में जे रिटर्न डाउन वेल्यू अने तमारू सेल कंसिडरेशन ये बेनो तफावत है ये तफावतनी रकम ने कलम 50 हेठ टैक्स करवानी अने ए टैक्स करवानी कया आधारे शॉर्ट टर्म कैपिटल गेन तरीके डीम करीने एटले भले तमे 5 वर्ष राखी होय पण जो एना पर टैक्स भरवानो थाय तो एने एसटीसीजी नो रेट એટલે તમે ધંધામાં તો નોર્મલી 30% ટેક્સ રેટ લાગી જાય 4મી એ લાગે પણ ગુડ ન્યૂઝ ઇઝ કે ગુજરાત હાઈકોર્ટથી માંડીને અનેક હાઈકોર્ટોને હવે તો સુપ્રીમ કોર્ટની પણ મહોર એના પર લાગી ગઈ છે અને ચુકાદાઓમાં એમ કહેવામાં આવ્યું છે કે જો તમે તમારી ધંધાકીય મિલકતનું જે તમારું વેચાણ અવેજ છે એનો ઉપયોગ માની લો કે તમે આ 54EC ના બોન્ડ્સ હેઠળ રોકાણ કરવામાં કરો છો તો તમને લાભ મળે કે કેમ અથવા તો તમે રહેઠાણના ઘર માટે એમાં તમે ઉપયોગ કરો તો મળે કે કેમ ધ આન્સર ઇઝ યસ કારણ કે કોર્ટો એમ કહ્યું કે ભાઈ આ એસેટ તો લોંગ ટર્મ છે જો એને કરપાત્ર ગણવાનો હોય નફો તો એને ડીમ્ડ શોર્ટ ટર્મ તરીકે ગણવાનો છે પણ જો કરપાત્ર ન હોય કરમુક્તિનો લાભ લેતા હો તો જે કરમુક્તિનો લાભ તમને લાંબા ગાળાના મૂડી નફા માટે મળે છે તે બધો જ લાભ આના માટે પણ મળે એટલે દેટ્સ ધ ગુડ ન્યૂઝ ફોર પાર્થ.